હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો ધોરણ બાર કોમસની અંદર ચેપ્ટર એક ભાગીદારનો વિષય પ્રવેશ એમાં ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું થિયરી ટોટલી બધી થિયરી એમાં એક માર્કનો એમ સી ક્યુ પૂછાય છે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ છીએ વિભાગ સી ની અંદર પૂછાયો ત્રણ માસનો એક્ઝામ એટલે કે ટૂંકો દાખલો ત્રણ માસનો એક ટૂંકો દાખલો પૂછાય છે અને અત્યારે હું તમને અહીંયા જે સમસ કરાવીશ એ બધા મોસ્ટ એમ્પી છે એમાંથી એક તો દાખલો હશે જ એક્ઝામમાં એ પછી ફર્સ્ટ એક્ઝામ હોય સ્કૂલની સેકન્ડ એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય એટલે આમાંથી ત્રણ માસનો જે દાખલો પૂછાય છે એના માટે આપણે જેટલા પણ અત્યારે સમ્સ કરીશું એ બધાની ખાસ પ્રેક્ટિસ કરવાની છે તમારે જેથી ત્રણમાંથી ત્રણ માસ તમને તમને મળી જાય ખાસ ઓકે ભાગીદારી વિષય પ્રવેશ વિભાગ સી ટૂંકા દાખલા ત્રણ ગુણના ચાલો એમાં પાર્ટ વન માં આપણે જઈએ છીએ ઉદાહરણ નંબર એક હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલા જનરલી તમને આપેલા છે અને મોસ્ટલી મેં સ્વાધ્યાયના દાખલા લીધા

ઉપાડ પર વ્યાજ દસ ટકા લેખે વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ કેટલો અને ઉપાડ પર વ્યાજ કેટલું આ બંને વસ્તુ મેળવવાની છે ઓકે હવે આના માટે એક તમને વાત જણાવી દઉં જો દર મહિનાની શરૂઆતમાં આવે દર માસની શરૂઆતમાં ઉપાડ આવે તો ખાસ ધ્યાન રાખજો તમારે માસ લેવાના છે સેવન્ટી એટ ઇઠોતેરના છેદમાં બાર જો ઉપાડ દર માસની શરૂઆતમાં કહે તમને જ્યારે સમ્સની અંદર રકમમાં તો તમારે મહિના લેવાના છે ઓકે પરંતુ એવું પણ બનશે ઉપાડ કરે છે તો તમારે માસ મહિના લેવાના છે છાસઠ ના બાર ઓકે હવે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે એનો મતલબ એવો થાય મિત્રો કે દર મહિનાની શરૂઆતમાં એનો મિનિંગ એવો થયું કે આખા મહિનાનું વ્યાજ ગણાય બાર મહિનાનું આખું વ્યાજ ગણાય બધા માસનું એટલે સેવન્ટી એટ આવે ઇઠોતેરના છેદમાં બાર દર મહિનાની શરૂઆતમાં હોય એ માટે પરંતુ એમ કે દર મહિનાના અંતે તો મહિનાના અંતે બરાબર

એક દર મહિનાની શરૂઆતમાં હોય એટલે આખા મહિનાનું વ્યાજ ગણાય એટલે થાય દર મહિનાના અંતે હોય એટલે પેલા મહિના એક બે મહિનાનું વ્યાજ ન ગણાય તો એક થી અગિયાર નો સરવાળો થાય એટલે છાસઠ એટલે દર માસની શરૂઆતમાં હોય તો ઇઠોતેરના ના છેદ બાર આવે દર માસને અંતે હોય તો છાસઠના ના છેદ બાર આવે વેરી સિમ્પલ ઓકે તો હવે શરૂઆત કરીએ દાખલો કેવી રીતે ગુણ્યા વાર્ષિક એટલે વર્ષના બાર મહિના પાંચસો ગુણ્યા બાર ઇઝ ટુ સિક્સ થાઉઝન્ડ છ હજાર રૂપિયા વેરી સિમ્પલ એટલે કે આ પેલો ટોપિક તમને આન્સર મળી ગયો કુલ વાર્ષિક ઉપાડ કેટલો ઓકે નેક્સ્ટ ઉપાડ પર વ્યાજ શોધો

અહીંયા છે દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે વર્ષના અંતનો કુલ વાર્ષિક ઉપાડ ખાસ ધ્યાન રાખજો વાર્ષિક ઉપાડ આપ્યો છે બાર હજાર આગળના દાખલામાં આપ્યો તો માસિક ઉપાડ પાંચસો એનો મતલબ કે વાર્ષિક ઉપાડ બાર હજાર છે એને એક મહિનામાં રૂપાંતર કરો તો બાર હજાર ભાગ્યા બાર મહિના એટલે એક હજાર રૂપિયા એક મહિનાનો ઉપાડ થાય જો ઉપાડ પર વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય ત્યાં તો ઉપાડ પર વ્યાજ દસ ટકા અહીંયા છે બાર ટકા તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ મેળવો ઓકે વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ મેળવો અહીંયા મેઇન પોઈન્ટ દર મહિનાને અંતે જો દર મહિનાની શરૂઆતમાં હોય તો છેદમાં લેવાના માસ દર મહિનાને અંતે હોય તો ઓછા છાસઠ ના છેદ માં બાર એટલે શરૂઆત હોય તો સેવન્ટી એટ વધારે યાદ રાખો શરૂઆતમાં વધારે હોય બરાબર આમ આપની ખ્યાલ છે એવું કહેવાય છે કે ગુજરાતીઓ શરૂઆતમાં સુરા એનો મતલબ વધારે આમ ઉત્સાહી હોય

ઉપાડ પર જ્યારે વ્યાજ ગણીશું ત્યારે મહિનાનો આપણો ઉપાડ 1000 આવ્યો હતો 1000 સૌ પ્રથમ ગુણ્યા ઉપાડ પર વ્યાજ આપણને આપ્યું છે મિત્રો 12% તો 1000 ગુણ્યા 12% કરીશું એટલે 12 ના છેદમાં 100 અથવા કેલ્સીમાં સીધું તમે કરી શકો 1000 ગુણ્યા 12% ની નિશાની પ્રેસ કરીને અને ખાસ અંતે છે એટલે ગુણ્યા 66 ના છેદમાં 12 ઓકે શરૂઆતમાં હોય તો 78 ના છેદમાં 12 અંતે હોય તો 66 ના છેદમાં 12

ગુણ્યા કમિશન ના ટકા આઠ આપેલા છે આપણને છેદમાં સો વત્તા કમિશન ના ટકા એટલે એકસો ને આઠ બરાબર આ રીતે આપણે ગુણાકાર કરીશું એટલે જવાબ આપણને મળશે મિત્રો

કમિશન સહિતનો નફો બરાબર કમિશન સહિતનો નફો એકસો આઠ હોય પહેલાનો પહેલાનો પ્લસ કમિશન આઠ ટકા છે એટલે એકસો આઠ તો કમિશન સહિતનો નફો એકસો આઠ હોય મિત્રો ત્યારે કમિશન આપણું ત્યારે કમિશન આઠ ટકા એટલે આઠ ઓકે ઉદાહરણનો એક્ઝામ્પલ નંબર બે એમાં પણ આ રીતે આપેલું છે એમાં દસ ટકા કમિશન આપ્યું છે અને પેઢીનો કુલ નફો આપ્યો છે જો દસ ટકા કમિશન હોય ને તો કમિશન સહિતનો નફો થઈ જાય એકસો દસ ત્યારે કમિશન દસ આઇ રિપિક જ્યારે પેઢીનો કુલ નફો આપે અને કમિશન આઠ ટકા આપ્યું હોય તો સીધું પદ મૂકી દેવાનું એકસો આઠ આઠ દસ ટકા હોય તો એકસો દસે દસ બરાબર કમિશન આઠ હોય તો આઠ દસ ટકા હોય તો દસ તો આપેલો નફો જે છે કમિશન સહિતનો છન્નું હજાર આઠસોને છોત્તેર ત્યારે કમિશન કેટલું જવાબ જ આવે એકોતેર છોતેર આ તમને મેં શોર્ટ મેથડ આપી જો સૂત્ર યાદ ન હોય તો ઓકે સૂત્ર રાઇટિંગ કરવું એ કમ્પલસરી નથી પદ પણ મૂકી શકો આઠ ટકા કમિશન છે તો કમિશન સહિત નફો એકસો આઠ કમિશન આઠ તો કમિશન સહિતનો આ જે નફો છે એમાંથી આપણે કમિશનને દૂર કરવું પડશે તો કમિશન બાદનો નો પાત્ર નફો કુલ નફો કેટલો છન્નું હજાર આઠસો છોતેર એમાંથી કમિશન કેટલું બાદ કરીશું સાત હજાર એકસો તો છન્નું આઠસો માંથી આપણું કમિશન એકોતેર છોત્તેર બાદ કરીશું એટલે આપણને જે મળશે એ વેંચની પાત્ર મળશે નફો નેવ્યાશી હજાર આઠસોને છોત્તેર રૂપિયા ઓકે નેવ્યાસી હજાર આઠસો છોત્તેર છે મિત્રો એ તો કુલ વેચની પાત્ર નફો જે બે ભાગીદારો વચ્ચે વેંચાય કયા પ્રમાણમાં વેચાય અહીંયા તમને જે આપ્યું છે એ ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં આ તો તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે એટલે ત્રણ જેમ બેના પ્રમાણમાં ન વેંચાય પરંતુ આપણી ગર્ભિત સરજ

એક ભાગીદાર ને આઠસો પચાસ બરાબર તો ચુમ્માલીસ આઠસો પચાસ અમૃતાને મળશે પ્લસ કમિશન એકોતેર છોતેર તો અમૃતાને મળતી કુલ રકમ વેચની પાત્ર નફામાં ભાગ ચુમ્માલીસ આઠસો પચાસ પ્લસ કમિશન એને મળશે તે રૂપિયા મળશે બાવન હજાર છવ્વીસ રૂપિયા વેરી સિમ્પલ બસ આટલું જ કરવાનું છે બીજું કશું જ નહીં આ રીપીટ ફરીથી તમને હું જણાવી દઉં કે જ્યારે તમને ખાસ કુલ નફો આપે પેઢીનો ત્યારે પદ સીધું મૂકી દો એકસો નફામાંથી બાદ કરી દેવાનું કુલ નફામાંથી વેચની પાત્ર નફો અને વેચની પાત્ર નફો જે આપણને મળે ઓકે તેને આપણે વેચી દેવાની વેચી દો એટલે આપણે સીધું ચુમ્માળીસ આઠસો પચાસ પ્લસ કમિશન એટલે આ ટોટલ રૂપિયા આપણને મળી જાય આટલું સિમ્પલ છે ત્રણ માર્સ

તો કુલ નવ ભાગે મળતો કુલ વેચની બે ભાગે વેચની પાત્ર નફો ત્રીસ હજાર છે તો નવ ભાગે વેંચની પાત્ર નફો કેટલો થાય અને આપણી પાસે જે કિંમત આવશે તે ત્રીસ હજાર ગુણ્યા નવ છેદમાં બે ઇન્સો આટલું જ કરવાનું ફરીથી તમને ભાગનો વેચણી પાત્ર નફો કેટલો ઇન શોર્ટ ખાલી પદ જ મૂકવાનું છે કે બે ભાગ હોય ત્યારે અભિજીતનો ભાગ બે હોય ત્યારે તેનો વેચણી પાત્ર નફો ત્રીસ હજાર છે તો કુલ ભાગ ત્રણ ને બે પાંચ ને ચાર નવ હોય ત્યારે વેંચની પાત્ર નફો કેટલો નવ ગુણ્યા ત્રીસ હજાર બરાબર જો નવ ગુણ્યા ત્રીસ હજાર ભાગ્યા બે આપણને રકમ મળશે પેઢીનો વેંચની પાત્ર નફો મિત્રો એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા ઓકે આ થયો આપણો વેંચની પાત્ર નફો હવે આ એક લાખ પાંત્રીસ હજાર જે આવ્યો વેચની પાત્ર નફો ના સીધા દસ ટકા કમિશન કરી દેવાનું છે બસ બીજું કશું જ નહીં એટલે આપણી પાસે મેનેજરને વેચની પાત્ર નફાના દસ ટકા જે કમિશન આપવાનું છે એ સીધું આપી દેવાનું એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા દસ ટકા તો એક પાંત્રીસ ના દસ ટકા આપને ખ્યાલ છે તેર હજાર પાંચસો રૂપિયા દસ ટકા કરો એટલે એક મિનિટ કટ થઈ જાય એક પાંત્રીસ ના દસ ટકા તેર હજાર પાંચસો ફિનિશ રિપીટ જો પેઢીનો કુલ નફો તમને આપે તો સૂત્ર મૂકવું પડે અથવા તો સીધું પાદ એકસો દસે દસ તો આપેલા પેઢીના કુલ નફાએ કેટલું પણ કુલ નફો ન આપે અને એક નવ તો નવ ભાગે કુલ કેટલો નફો મળે બરોબર ત્રીસ હજાર ગુણ્યા નવ ભાગ્યા બે એક પાંત્રીસ એક પાત્રીસ ના દસ ટકા તેર હજાર પાંચસો ઓકે બસ એટલું નેક્સ્ટ આગળ વધીએ એક્ઝામ્પલ નંબર ફોર રાજકુમાર કૌશિક અને સરબાનું નફા નુકસાનનું પ્રમાણ ધ્યાન આપજો નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું પંદર જેમ દસ જેમ નવ જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો હવે અહીંયા જો પેઢીનો કુલ નફો આપણને આપ્યો છે અડસઠ થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો અહીંયા કમિશનની વાત જ નથી એટલે અહીંયા કમિશન ગણવાનું નથી પરંતુ સીધું જ કુલ નફો પેઢીનો છે અડસઠ હજાર એને ભાગીદારો વચ્ચે વેચી નાખો ભાગીદારને મળતો નફો કેટલો તો બીજું કશું જ નથી કરવાનું મિત્રો અડસઠ હજાર જે કુલ નફો છે એને નફા નુકસાનનું પ્રમાણ પંદર જેમ દસ જેમ નવમાં વેચી દો ફિનિશ ઓકે તો સૌપ્રથમ લઈએ રાજકુમાર તો નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ પંદર જેમ દસ જેમ નવ છે એમાં પેઢીનો કુલ નફો અડસઠ હજાર આપી દીધો નફાની વેચણી કરીશું રાજકુમારને મળતો નફો પેલો ભાગીદાર રાજકુમાર તો રાજકુમારને મળતો નફો કુલ નફો અડસઠ હજાર ગુણ્યા હવે રાજકુમારનો નફો કેટલો તો રાજકુમારનો ભાગ કેટલો તો રાજકુમારનો ભાગ અહીંયા છે પંદર એટલે ગુણ્યા પંદર છેદમાં કુલ ભાગ લેવાય પંદર ને દસ પચીસ પચ્ચીસને નવ ચોત્રીસ એટલે ભાગ્યા ચોત્રીસ ધ્યાન રાખજો એક વ્યક્તિનો ભાગીદારનો ભાગ છેદમાં કુલ ભાગ કુલ ભાગ છે ચોત્રીસ તો અડસઠ હજાર ગુણ્યા પંદરના છેદમાં ચોત્રીસ એટલે રાજકુમારને મળતો નફો જે છે મિત્રો એ ત્રીસ હજાર રૂપિયા આવશે ઓકે નેક્સ્ટ હવે લઈએ કૌશિક કૌશિકને ને મળતો નફો એની જેમ ઓકે આમ પણ ખબર પડશે આપણને ચોત્રીસ દો અડસઠ વીસ આવશે વીસ ગુણ્યા પંદર પંદર દુને ત્રીસ ચોત્રીસ અડસઠ બે આવશે દસ દુને વીસ વન શર્મા તો શર્માને મળતો નફો

ત્યાં મૂડીનું પ્રમાણ આપી દે ગુચવા કન્ફ્યુઝ કરવા કે જે તમે રોંગ લખો તો જો મૂડીનું પ્રમાણ આપે ને નફા નુકસાનનું પ્રમાણ ન આપે મિત્રો તો સમજો નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક એટલે ત્રણે ત્રણ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં આપણે નફો વહેંચવાનો રહેશે ઓકે નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો ની વાત છે નેક્સ્ટ આગળ વધીએ મિત્રો નંબર 5 મહેતાને પંડ્યા કરતા ચાર ગણો મોસ્ટ ટાઈમ પી ખાસ ધ્યાન રાખજો આ આ એક્ઝામ્પલ મોસ્ટ રીતનો દાખલો પૂછાય છે અંદર બરાબર મહેતા કરતા ગણો નફો વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે વર્ષના અંતે પેઢીનો કુલ નફો આપ્યો સત્યાસી પાંચસો તો દરેક ભાગીદાર ને મળતી નફાની રકમ શોધો ઓકે આગળના દાખલામાં કુલ નફો આપ્યો હતો અને નફા નુકસાન નું પ્રમાણ આપી દીધું હતું પણ અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું કુલ નફો તો આપી દીધો તો નફાને વેચવો કેવી રીતે ભાગીદારને મળતી નફાની રકમ વેચવી કેવી રીતે નફા નુકસાનનું પ્રમાણ તો જોઈએ જે આપેલું નથી તો સૌપ્રથમ આપણે મેળવીશું નફા નુકસાનનું પ્રમાણ હવે જ્યારે આ રીતની તમને વાક્ય રચના આપે ત્યારે ખાસ ધ્યાન આપજો જે પ્રથમ ભાગીદાર હોય એના પછીનો જે બીજા ભાગીદારનું નામ આપ્યું હોય ને અહીંયા બીજા ભાગીદારનું નામ છે પંડ્યા તો એને તમારે ધારવાનું

તો એક ગુણ્યા ભાગ મળે નેક્સ્ટ મહેતાને આવા કે રચના મહેતાને પંડ્યા કરતાં ચાર ગણો તો જો પંડ્યાને ને કેટલો મળ્યો એક ભાગ તો મહેતાને કેટલું મળશે પંડ્યા કરતાં ચાર ગણો એટલે એક જે છે એના ચાર ગણો એટલે ગુણ્યા ચાર એમ કે બે ગણો મળે છે એમ કહે કે મહેતાને પંડ્યા કરતાં બે ગણો મળે તો ગુણ્યા બે ચાર ગણો કહ્યું એટલે કેટલો મળ્યો છે ચાર તો ચાર ના અડધા બાજપાઈને કેટલા મળશે મહેતાના હિસ્સા અડધો તો ચાર નો અડધો બે ઓકે તો બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે ચાર ના અડધા બે મળી ગયું આ નફા નુકસાનનું પ્રમાણ મહેતા પંડ્યા અને બાજપાઈનો નફા નુકસાનનો વેચણીનો પ્રમાણ 4:1:2 પહેલા મહેતા ઓકે તો મહેતાનો ભાગ 4 ત્યારબાદ પંડ્યા પંડ્યાને આપણે 1 ધાર્યો તે અને ત્યારબાદ બાજપાઈ બાજપાઈને મળતો અડધો એટલે 2 આ મળી ગયું આપણો નફા નુકસાનનો પ્રમાણ હવે બીજું કશું જ નથી કરવાનું લાસ્ટ એક્ઝામ્પલની જેમ જ કુલ નફો 87500 છે એને 4:1:2 માં વહેંચી દો બરાબર એટલે 87500 4 ભાગ્યા કુલ ભાગ ચાર ને બે છ ને એક સાત ચાર ભાગ્યા સાત આવી રીતે નફાની વહેંચણી તો એમાં સૌ પ્રથમ મહેતા ને મળતો નફો મહેતા મહેતા ને મળતો નફો કુલ નફો સત્યાસી હજાર પાંચસો ગુણ્યા ચાર ભાગ્યા કુલ ભાગ સાત એટલે એમને મળશે કુલ પચાસ હજાર રૂપિયા ઓકે નેક્સ્ટ મહેતા પછી પંડ્યા પંડ્યા ને મળતો નફો અનુવાદ સત્યાસી પાંચસો ગુણ્યા એને ભાગ મળે છે એક તો એકના છેદમાં સાત ભાગ કુલ એટલે એમને મળશે બાર હજાર રૂપિયા ઓકે આવી રીતે આપણે એમ કહી શકીએ મિત્રો કે જેને રકમ મળે છે બરાબર આ રીતની તેમને રકમ મળશે ઓકે બહુ સિમ્પલ વસ્તુ છે આઈએમપી દાખલો છે મિત્રો અને આઈએમપી હોવાને કારણે સેમ આવો જ દાખલો ઉદાહરણનો પણ આપણે સમજીએ નેક્સ્ટ ઓકે ઉદાહરણ પાંચ ઉદાહરણ પાંચમાં પણ આવો જ દાખલો આપ્યો છે આઈએમપી છે એટલે અહીંયા પ્રેક્ટિસ માટે ખાસ લઈ લીધો છે રિયા દિલીપ અને કીર્તન એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે કીર્તન ને ધ્યાન આપજો કીર્તન ને દિલીપ ના હિસ્સા પાંચમો ભાગ હવે આપણે શું વાત કરી હતી કે જ્યારે આ રીતની વાક્ય રચના આપે ત્યારે જે બીજો ભાગીદાર હોય ને બીજો મિત્રો બીજો કોણ છે દિલીપ એને ધારવાનો ધારો કે દિલીપ ને મળતો ભાગ એક છે બરાબર તો કીર્તન ને કેટલો મળશે એક ભાગનો પાંચમો ભાગ એટલે એક ના પાંચ પાંચમો ભાગ એટલે ભાગ્યા પાંચ પાંચ ગણો એટલે ગુણ્યા પાંચ સિમ્પલ વાક્ય રચના પાંચમો ભાગ તો ભાગ્યા પાંચ પાંચ ગણો તો ગુણ્યા પાંચ બસ આટલું જ ઓકે રિયા ને કીર્તન ના હિસ્સાથી બમણો ભાગ

બે ગણો કહે તો એક ગુણ્યા બે પાંચમો ભાગ એટલે એક ના છેદ માં પાંચ એમ કે ચોથો ભાગ મળે તો એક ના છેદમાં ચાર ત્રીજો ભાગ મળે એક ના છેદમાં ત્રણ બસ આટલું જ બીજું કશું જ નહીં કરવાનું નેક્સ્ટ પાંચ તો એકના છેદ માં પાંચ જે મળ્યો એનો બમણો એટલે બે ગણો ઉપર અંશમાં બે એકા બે છેદ માં પાંચ ના પાંચ બે બે છેદ પાંચ ના પાંચ પાંચ બરાબર હવે જુઓ આગળના દાખલામાં આપણી પાસે કોઈ અપૂર્ણાંક નહોતો આવતું અહીંયા અપૂર્ણાંક આવ્યો એકના છેદમાં પાંચ બે ના છેદ છેદને સરખો કરવો પડે એટલે કે દિલીપનો ભાગ જે એક છે મિત્રો એના છેદમાં કશું જ નથી એટલે એક હોય તો આ બંનેના છેદમાં પાંચ છે તો અહીંયા છેદમાં પાંચ લાવવા માટે એને પાંચ વડે ગુણવા પડે તો જો છેદમાં તમે પાંચ વડે ગુણો તો અંશમાં પણ પાંચ વડે ઓકે તો કીર્તન ને 5 અને છેદમાં પાંચ અને રિયા ને બે ના છેદમાં પાંચ અહીંયા લખું છું જરા આ આવશે આપણી પાસે પાંચ ના છેદ માં પાંચ અહીંયા આવશે એક છેદમાં પાંચ અને અહીંયા છે એટલે આપણે જો વાત કરીએ તો રિયા તો રિયા ને મળતી રકમ રિયા એટલે કયા છે રિયા રિયા થર્ડ મળશે પછી તો છે ફર્સ્ટ તો ને પાંચ મળશે અને પછી કીર્તન કીર્તન તો છે આપણી પાસે એક એટલે આવી રીતે નફા નુકસાન નું પ્રમાણ વેચાય નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે આમ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ની વેચણીનું પ્રમાણ આવી ગયું રિયા બે દિલીપ પાંચ અને કીર્તન એક બરાબર હવે નફાની વહેંચણી નફાની વહેંચણી આપણે જો જોવા જઈએ મિત્રો તો રિયાને મળતો નફો બરાબર કુલ નફો આપણો હતો એક લાખ બાણું હજાર એક લાખ બાણું હજાર ગુણ્યા રિયાનો ભાગ બે છે એટલે બે ના છેદમાં કુલ પાંચ ને બે સાત ને આઠ બરાબર એક બાણું ગુણ્યા બે છેદમાં આઠ કરશો એટલે અડતાલીસ હજાર રૂપિયા આપણને નફો અહીંયા મળશે રિયાનો ઓકે ચાલો નેક્સ્ટ રિયા પછી દિલીપ